એસબીએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. વિસાવદર શિક્ષણની હાલત હાર સુધરવાના બદલે શિક્ષકોની તેમજ અધિકારીઓના કારણે ખરાબ થઈ રહી હોવાનું જાણવા મળે છે, જેમાં શાળાના વેકેશન ખુલવાની સાથે શાળાના શિક્ષકો દ્વારા શાળામાં આવેલા બાળકોને કરવામાં આવી સાફ સફાઈ, સાથે વાસણો તેમજ શાળાના શૌચાલયો પણ સાફ કરવામાં આવ્યા. વિસ્તારમાંના છેવાડાના ગામોમાં શિક્ષણ માત્ર કાગળો પર થતું હોય તેવી હાલત વિસાવદરના હસનાપુર ગામે જોવા મળી હતી, જ્યાં શાળાના પહેલા દિવસે ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓ પાસે શાળામાં કરવામાં આવ્યા શૌચાલયો સાફ, સાથે સ્કૂલોના વાસણો તેમજ સફાઈ જ્યારે શિક્ષકો કરી રહ્યા હતા આરામ, જ્યારે વિડીયોમાં જોઈ કરવા લાગ્યા નાટક તેમજ બીજા બનાવમાં વિસાવદરના જ જેતલવડ ગામ શાળાના પહેલા દિવસે જ કરવામાં આવ્યો આ ગામ લોકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર, જેમાં ગામ લોકો દ્વારા શાળાના નબળ કામની ફરિયાદ ઉચ્ચ અધિકારી સુધી કરવામાં આવેલ, તેમ છતાં યોગ્ય કરવામાં નહીં આવતા ગામ લોકો દ્વારા શિક્ષણનો કરવામાં આવ્યો બહિષ્કાર. કૌશિકપુરી ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ વિસાવદર. તો આંબરડી ગામની સીમમાં ભૂખ્યા બચ્ચાઓ સાથે આવી ચડ્યા નવ સિંહ. એક ગાયનો શિકાર કરી સિંહ યોગલે 5 બચ્ચાઓની મધરાત્રે મારણ કરતા ગામ લોકોમાં ભય ફેલાયો હતો. અમરેલી જિલ્લાના આંબરડી ગામની સીમમાં ભૂખ્યા બચ્ચાઓ સાથે આવી ચણ્યો સિંહ. કુલ 9 સિંહનું ટોળું હતું અને જેનો એક ગાયનો શિકાર કરીને સિંહ યુગલે 5 બચ્ચાઓની મધરાત્રે મારણ કરતા લોકોમાં ભય ફેલાયેલ છે, ત્યારે હાલ ગીરપૂર્વમાં સિંહોના મોત બાદ હાલના સમયમાં જંગલ છોડી સિંહો અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં શિકાર મળી રહે તે માટે વસવાટ કરી રહ્યા છે. હાલ શિયાળાની ઠંડી શરૂ થતાં સિંહોને જાણે ભૂખ ખુલતી હોય તેવામાં ગઈ રાતના 2 વાગે ભૂખ્યા બચ્ચાઓને ભૂખ સંતોષવા 5 બચ્ચા સાથે 2 સિંહ અને સિંહણ એમ મળી કુલ 9 સિંહોનો એક પરિવાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા આંબરડી ગામની સીમમાં આવી ચડ્યો અને હાઈવે નજીક આવેલ વાડીમાં ચારો કરવા ભટકતી ગાયને નિશાન બનાવીને અને ત્યાં જ ભૂખ્યા બચ્ચાઓનું પેટ ઠાર્યું હતું. 5 બચ્ચાઓએ તાજો શિકાર આરોગી બચ્યું ખૂચ્યું મારણ મોટા સિંહોએ આરોગી તેની પણ ભૂખ ભાંગી બાદમાં 9 સિંહો પરિવાર સાથે વાડીમાં ખુશીથી પોતાની મસ્તીમાં લાગી ગયા હતા. શિકારની ઘટના હાઈવેથી નજીક હોય તેથી વન વિભાગને જાણ કરાતા મતિરાણા રેન્જમાં વનકર્મીઓ કટારાભાઈ પણ ત્યાં આવી પહોંચી સિંહની દેખરેખ માટે રાતવાસો કર્યો હતો. ધીમે ધીમે સવાર થતાં 9 સિંહોનું ઝુંડ જંગલ તરફ રવાના થઈ ગયું હતું. એ જ સમયે અન્ય એક બીજો સિંહ ગ્રુપ રસ્તો ક્રોસ કરતા નજરે ચડ્યું, જેમાં સાથે રહેલું એક બચ્ચું લંગડાતું ચાલતું હોય બચ્ચાને પગમાં ઈજા થઈ હોવાનું જણાઈ આવતા બચ્ચાને રેસ્ક્યુ કરી તેની સારવાર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું સુભાષ સોલંકીએ જણાવેલ. સુભાષ સોલંકી સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો કારતક સુદ 11 રસ્તા દિવસે યાત્રાધામ દ્વારકામાં ભારે ધામધૂમથી તુલસી વિવાહ મહોત્સવ યોજાયો હતો, જેમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ દ્વારકામાં તુલસી વિવાહ મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો. મંદિર ટ્રસ્ટ તરફથી તુલસી વિવાહ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના લગ્ન માટે કલાત્મક તૈયારી કરવામાં આવી હતી. મંદિર પરિસરથી લઈને પણ અવનવી રોશનીથી રસ્તા પર શણગાર થઈ રથયાત્રા નીકળી હતી. ભક્તો અને યજમાન દ્વારા દ્વારકાધીશનો વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દ્વારકા નગરમાં ભગવાન દ્વારિકાધીશનો રથ કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ હિન્દુ રીતરિવાજ મુજબ ભગવાનનું સુંદર સામૈયું પણ કરવામાં આવ્યું હતું. તુલસીજીને પણ સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. સુંદર આભૂષણો પહેરાવીને લગ્ન ચોરીમાં વિવાહ વિધિ માટે પધરાવવામાં આવ્યા હતા. દ્વારકામાં જગત મંદિરમાં તુલસીજીને નવવધુના રૂપમાં સોના ચાંદીના હીરા માણેકના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. તો દ્વારકાધીશને પરંપરાગત પૂજારીઓ દ્વારા શ્રીજીના નિજ સભા મંડપ શણગારી તેમાં તુલસીજીને નવકન્યાના રૂપમાં શણગારી તેમજ શ્રીજીના ઉત્સવ સ્વરૂપ ગોપાલજીને વરરાજાના શણગાર સજાવી અને મંડપમાં પધરાવ્યા. મંડપમાં કર્યાવર રૂપે સોના ચાંદી હીરા માણેક પન્ના જેવી વગેરે આભૂષણો સજાવી અને શ્રીજીના સન્મુખ પધરાવવામાં આવ્યા હતા. દ્વારકાધીશને પણ શણગાર કરવામાં આવ્યા હતા, જેમાં મસ્તક પર સાફો મોરપીંચ કમરે કમરબંધ અને વગેરે શણગાર ભગવાનને પણ કરવામાં આવે છે. સંધ્યા સમયે શ્રીજીનો વિવાહ તુલસીજી સાથે મનાવવામાં ભાવ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનનો વરઘોડો દ્વારકાધીશ મંદિરથી દ્વારકાના વિવિધ રાજમાર્ગો પર ફરી મંદિર પરત ફરે છે. ત્યારબાદ દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં તુલસી વિવાહ યોજાયો હતો. તુલસી વિવાહના વિવાહ દ્વારકાધીશ સાથે કરવાની પરંપરા મનાવવામાં આવે છે, જે દ્વારકામાં ઉજવાય છે. આજે દ્વારકામાં પણ ઉપસ્થિત વૈદિક ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સહિત ભગવાન દ્વારકાધીશના તુલસી સાથે ભવ્ય લગ્ન કરાવવામાં આવ્યા હતા. આમ ખૂબ ભાવ અને ભક્તિપૂર્વક ભગવાન દ્વારકાના ધામમાં તુલસી વિવાહનો મનોરથ ઉજવવામાં આવ્યો.
સમગ્ર તુલસી વિવાહ મનોરથના યજમાને પણ આજે ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના લગ્નના યજમાન બનવા પૂજારીઓ તેમજ દ્વારકા પધારેલા ભક્તો માટે અનન્ય લાવો મળ્યો અને ધન્યતા તુલસી વિવાહમાં ઉપસ્થિત રહીને લોકોએ ધન્યતા પણ અનુભવી હતી. કાર્તક શુદ્ધ અગિયારસનો આજનો દિવસ એટલે તુલસી વિવાહનો દિવસ અને દ્વારકાની અંદર દ્વારકાધીશની પ્રણાલી છે મંદિરની અંદર કે અહીં બધા જ તહેવારોને ધામધૂમથી ઉજવાય છે, જેમાં આજે દ્વારકાધીશના બાળ સ્વરૂપને તુલસી વિવાહ સાથે પરણાવવામાં આવ્યા અને આ તુલસી વિવાહનો ભવ્ય આજે આયોજન હતું. હું અહીંની સ્થાનિક છું અને નાનપણથી આ જોઉં છું અને આ પ્રસંગને માણું છું. સંબંધીઓના તો આપણે પ્રસંગો માણીએ છીએ, પણ દ્વારકાધીશનો પ્રસંગ માણવો, ભગવાનનો વરરાજા બને અને તુલસી સાથે પરણે એ જોવાનો લાવો એક અલાદક હોય છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આ રોજે હું દ્વારકાધીશમાં દર્શન કરું છું અને અહીં બધા જ તહેવારોને પ્રસંગોને ધામધૂમથી ઉજવતા જઉં છું. મંજરી ભવ મોક્ષ પ્રદાર્થ્યમ અર્પયામી હરિપ્રિયમ, એ શ્લોકના અનુસાર તુલસી પરમાત્માને અતિ પ્રિય છે. એવા એસી તુલસી શ્રી કૃષ્ણ કો અર્પણ કરને કા યે શું અવસર હૈ. હમ લોગ શારદા પીઠ કી ઓર સે વર્ષ પરંપરાગત યે ઉત્સવ મનાતે હૈ ઓર આજ ભી ભગવાન ઓર તુલસી માતા કી શાદી હમ લોગો ને ખૂબ પ્રેમ સે મનાઈ હૈ. હમ લોગ યે ચાહતે હૈ કી જો ગાંવ કે પબ્લિક હૈ ઓર યાત્રિકો કો યે લાભ મિલતા રહે, બરસો બરસ યે પરંપરા ચલતી રહે. પરમાત્મા સે યહી પ્રાર્થના, જો તુલસી માતા કી જો શાદી હમ લોગ કરવાતે હૈ ઉસમેં યે પરંપરા હૈ કે હમારે જો પૂજારીજી હૈ વો ગોપી ભાવ કા વેશ ધારણ કરતે હૈ, ઉસી પરંપરા કા નિર્વાહ કરતે હુએ આજ ભી પૂજારી ગોપી ભાવ સે હી ભગવાન કી શાદી કરાયેંગે, જિસમેં ગોપી કે સબ શિંગાર સાડી નથની કુંડલ યે સબ પહેન કે ભગવાન કી સખી ભાવ બન કે ગોપી ભાવ બન કે ભગવાન કી શાદી કરવાયેંગે. આપ સબકો ઇસમેં આપ સબને યે પ્રસંગ કા લાભ લિયા, આપ સબકો ભગવાન કે ખૂબ ખૂબ આશીર્વાદ મિલે. ધર્મેશ ઉપાધ્યાય સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારકા. વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખના માતૃશ્રીનો અવસાન થતા યુવા કથાકાર જિગ્નેશ દાદાએ વડિયા મુકામે આવી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. વડિયા ગ્રામ પંચાયતના સેક્રેટરી પ્રેમશંકરભાઈ મહેતાના ધર્મપત્ની તારાબહેનનો અવસાન થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના બ્રહ્મ સમાજના શ્રેષ્ઠી તથા રાજકીય આગેવાનોએ રૂબરૂ અને ટેલિફોનિંગ સાંત્વના મહેતા પરિવારને પાઠવી હતી, ત્યારે જાણીતા કથાકાર વડિયા રૂબરૂ આવીને તેમના બનેવી સંજયભાઈ તથા વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ દિલીપભાઈ અતુલભાઈના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂજ્ય દાદાએ આ તકે તાલી પાડતો મારા રામની ધૂન બોલે સ્વર્ગસ્થ સાથેના આત્મીય સંસ્મરણા યાદ કરતા તેમનો પ્રેમ આવકાર સહિતના સદગુણોને યાદ કર્યા હતા. વધુમાં તેમણે આ પરિવારની સંયુક્ત પરિવારની સંગઠન શક્તિની પણ નોંધ લીધી હતી અને સ્વના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી. આજે મહેતા પરિવારમાં બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકેની જે એક છાપ આગવી છે અને સમાજમાં જેનું નેતૃત્વ ખૂબ સારું છે એવા અશ્વિનભાઈ સંજયભાઈ મહેતા જેવો મારા બંને વિશ્વ છે અને એમના માતુશ્રી એટલે મારા વંદનીય પૂજનીય તારાબા તારા માસી એમનું નિધન થયું. આ દુનિયામાં જીવ આવે અને જવું, જન્મ અને મરણ તો એક ચક્ર છે, પણ એમની સાથેના આત્મીયતાના જે સંબંધો અને ભગવાને આપણને આપેલો મનુષ્ય ઉતાર, એમણે એના સ્વભાવ થકી આ પરિવારને ખૂબ એમની હૂંફ આપી છે. પરિવારને દીકરાઓને એટલું જ નહીં, અમે જ્યારે જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે ત્યારે અમને પણ એમના સ્વભાવથી અમને ખૂબ હૂંફ મળી છે, ખૂબ પ્રેમ મળ્યો છે. કદાચ એ સદેહે અહીંયા નથી, પણ હું માનું ત્યાં સુધી એમના આશીર્વાદ અંતરિક્ષમાંથી આ પરિવાર અને અમારા કુટુંબ પરિવાર ઉપર સદૈવને માટે છે અને ભગવાન ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે તારાબાના દિવ્ય આત્માને ભગવાન ઠાકોરજીનું દિવ્ય ધામ મળે અને એમના આત્માને ભગવાન ખૂબ રાજી રાખે એવી ભગવાન શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડિયા અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા,
કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ કચ્છી ભવન ખાતે બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢમાં દર વર્ષે બાળકો માટે કાકાજી પરિવાર પીડિયાટ્રિક ઓન કોલ મુંબઈ દ્વારા બાળકો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ પરિક્રમાના દિવસોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી બહારના લોકો પણ આ કેમ્પનો લાભ લઈ શકે, જેમાં અનેક બાળકોને ફ્રીમાં નિદાન સારવાર અને તપાસ તથા દવા ફ્રી આપવામાં આવી હતી. મુંબઈના ખ્યાતિ ધરાવતા ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પનું કચ્છી ભવન જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લિવરના રોગો, અસ્થમા, કિડની રોગો, TB, HIV, કુપોષણ, શારીરિક નબળાઈ, ઓછું વજન વગેરે બાબતોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કોઈ પણ પ્રકારની ફી વિના મૂલ્યે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ખાસી સંખ્યામાં લોકોએ આ ફ્રી નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો, જેમાં અલગ અલગ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સમગ્ર ગુજરાતમાં ઘાસચારાની અછત સર્જાઈ છે, જેના કારણે પશુઓ સહિત પશુપાલકોની હાલત કફોડી બની છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એકમાત્ર પાંજરા પોળમાં પણ હવે ઘાસચારાની મોટી અછત ઊભી થઈ છે, ત્યારે સામે સરકાર પશુઓની જેમ મૂકમની તમાશો જોઈ રહી છે. આ છે ઈડરમાં આવેલી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની એકમાત્ર પાંજરાપોળ. ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતા ગુજરાતભરમાં ઘાસચારાની મોટી તંગી ઊભી થઈ છે અને એ તંગીને લઈને જ આજે આ પાંજરાપોળના 2300થી વધુ અબોલ જીવો ઘાસચારાની રાહ જોઈ રહ્યા છે. 100 વર્ષ જેટલી જૂની આ સંસ્થામાં પહેલીવાર જ ઘાસચારા માટેની તંગી ઊભી થઈ છે. અહીં વિવિધ ગ્રેડમાં પશુઓની ફાળવણી કરાય છે, જેમાં એક પશુ દીઠ 14-15 કિલો ઘાસચારો દરરોજ આપવો પડે છે. જોકે હાલમાં ઊભી થયેલી ઘાસચારાની અછતને લઈને અડધો જ ઘાસચારો આ પશુઓને આપવામાં આવે છે, જેને લઈને અનેક પશુ બીમાર પડ્યા છે. તો સામે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી આ પાંજરાપોળના પશુઓ માટે ઘાસચારાની કોઈ જ વ્યવસ્થા કરાઈ ન હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યા છે. ઘાસચારાના અભાવને લીધે ઊભી થયેલી લાચારી આ અબોલ જીવોની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. સરકાર દ્વારા ગાયો નામે રાજનીતિ કરાય છે, પણ એમની સગવડ નથી સાચવવામાં આવતી, ત્યારે અર્ધભૂખ્યા આ અબોલ જીવો મોતને ભેટશે તો એનો એકમાત્ર જવાબદાર સરકારને બેધારી નીતિ જ હશે, એ ચોક્કસ છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા ખરીદી થતા ટેકાના ભાવની મગફળીની સંપૂર્ણ પ્રક્રિયાનું નિરીક્ષણ પણ કર્યું હતું. ખરીદીમાં ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણી સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. 1 નવેમ્બરથી શરૂ થયેલ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અત્યાર સુધી 23,846 પૈકી 7,225 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાના તમામ કેન્દ્રો પર 65,062 બારદાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી 3,874.5 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ છે, જેના માટે 13,389 બારદાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મગફળી ખરીદીની પ્રક્રિયા ઝડપી બને તે માટે જિલ્લા કલેક્ટરે બધાનું ધ્યાન પણ દોર્યું હતું, જેના કારણે વહીવટીતંત્ર પણ સજ્જ બની ગયું છે. 1 નવેમ્બરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરી અમે મગફળી માટે, અને આપણા સાબરકાંઠા જિલ્લામાં 5 સેન્ટરમાં મગફળી ખરીદ પ્રક્રિયા અમે ચાલુ કરેલા છે, અને પ્રક્રિયા માટે અમે તમામ સેન્ટર માટે નોડલ અધિકારીને પણ નિમાવી દીધા, સો દેટ
ખેડૂતોને કોઈ તકલીફ ના થવું જોઈએ. આ વખતે ખેડૂતોને સગવડતા માટે ખરીદનું માલ લઈ આવવા માટેનો મેસેજ અમે એમની મોબાઈલ પર પણ કરી રહ્યા છીએ. એના લીધે આ વખતે ખેડૂતોને થોડા હેરાન ઓછા થઈ ગયા. એટલા માટે તમે બી આજે જોઈ શકો છો, કોઈ પણ ફરિયાદ નથી. આ પાંચે પાંચ સેન્ટર પર બહુ શાંતિથી અને સરળતાથી ખરીદ પ્રક્રિયા અમે ચાલુ કરી દીધા. આમ ખેડૂતોની માંગણી છે હિંમતનગર અને ઈડર તાલુકામાં વજન કાંટાનો સંખ્યા વધારવા માટે, એ પણ કાલથી વધારે કરવાનું છે. અને અત્યાર સુધી 23,000 જેટલા ખેડૂતોને રજીસ્ટ્રેશન થઈ ગયા અને આજ સુધી 15 તારીખથી અમે ખરીદ પ્રક્રિયા ચાલુ કરેલા છે. 15 તારીખથી આજ સુધી 3,000 ક્વિન્ટાલનો ખરીદ દીધા અમે મગફળીનું, અને હજુ 90 દિવસ સુધી આ ખરીદ પ્રક્રિયા ચાલુ થશે. ને અત્યાર સુધી વેકેશન હતી એટલે અમે થોડા ઓછા સંખ્યામાં અમે ખેડૂતોને બોલાવ્યા હતા. કાલથી લગભગ 300 થી 400 ખેડૂતોને અમે બોલાવવાનું છે દિવસના, પાંચે પાંચ સેન્ટરનું ભેગા. ધીરે ધીરે અમે સંખ્યા વધારવાનું છે. નહીં, બારદાનો પ્રોબ્લેમ અમે ગાંધીનગરને ધ્યાન દોર્યા હતા અને હાલ હવે આ પ્રોબ્લેમ નહીં રહેશે. અને બહુ ખરાબ પરિસ્થિતિ હોય તો પછી અમે લોકલી પણ ખરીદ કરવા માટે સરકાર અમને છૂટ આપેલા છે. બારદાનનો પ્રોબ્લેમ લગભગ ઓછું થઈ જશે. હવે વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ હિંમતનગર. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મનસુખભાઈ કંસારાની સ્મૃતિ રૂપે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય એક્યુપ્રેશર કેમ્પ યોજાયો. માણાવદરમાં કંસારા મનસુખભાઈની સ્મૃતિ રૂપે અલૌકિક મનોરથ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરેલું હતું. આ કેમ્પમાં અંદાજે 125 દર્દીઓએ આ કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો. આ તકે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મશરૂએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા માણાવદર તેમજ આસપાસના ગામમાં પણ આવા ફ્રી કેમ્પનું આયોજન કરે છે, દરરોજ ફ્રી ટિફિન સેવા કરે છે. અને મનોરથી રાજુભાઈ કંસારાએ જણાવ્યું હતું કે મારા પિતાશ્રીના આત્માને મોક્ષર્થે આજ રોજ મનોરથ કરેલ હતો અને સાથે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટે સારો સહયોગ આપી 125 દર્દીઓને ફ્રીમાં એક્યુપ્રેશરથી સારવાર લીધેલ હતી. તે બદલ અમે અને અમારા પરિવારજનો જલારામ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. પરેશ કે બુદ્ધ ભટ્ટી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો જૂનાગઢના માંગરોળ મુકામે મગફળી ખરીદી ગોકળ ગાયની ગતિએ કરાઈ. 4 દિવસમાં માત્ર 3,000 બોરીની જ કરાઈ ખરીદી. જૂનાગઢના માંગરોળમાં મગફળી ખરીદીનો 4th દિવસ પૂરો થયો હોવા છતાં પણ 4 દિવસમાં માત્ર 3,000 બોરીની જ ખરીદી થતાં આ ખરીદી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાથી ખેડૂતો થયા નારાજ. આ ખરીદીમાં માત્ર 1 જ કાંટો ચાલતો હોવાનું નજરે પડ્યું હતું, તો બીજા વજન કાંટા માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા. જ્યારે વાત કરીએ તો ખેડૂતો પોતાનો કિંમતી સમય બગાડીને 3-3 દિવસથી ભાડાના ટ્રેક્ટરો લાઇનમાં રાખીને ઊભા રહ્યા હતા. જ્યારે 3 દિવસે ખેડૂતનો વારો આવતા તેમની મગફળી રિજેક્ટ કરતા આ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે ખાસ જોઈએ તો માંગરોળ તાલુકો દરિયા કિનારાનો હોવાથી ઝાકળનું પ્રમાણ વધારે હોવાથી મગફળીમાં હવા રહેવાથી મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી. પરંતુ આ ખેડૂતે બહાર પોતાની મગફળી ચેક કરાવતા તેમાં તફાવત આવતા મગફળી ચેક કરવાનું મશીન પણ ખરાબ હોવાનું સામે આવતા મશીન બદલાવી ખેડૂતની મગફળી સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો.
જ્યારે અહીં તોલમાપ તેમજ અન્ય માણસો વધારવાની પણ ખેડૂત આગેવાન ધીરુભાઈ સોલંકીએ માંગ કરી હતી. આમ મગફળી ખરીદી ગોકળ ગાયની ગતિએ ચાલતા ખેડૂતો કંટાળી ગયા છે, જ્યારે ખેડૂતો પોતાના ખેતરોના કામો પણ મૂકીને મગફળી વેચવા ત્રણ ત્રણ દિવસ સુધી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે આ ખેડૂતોની મજબૂરી ક્યારે દૂર થશે તે તો હવે જોવાનું જ રહ્યું. અનીશ ગોદાણી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. વિષયવત્તર શિક્ષણની હાલત સુધારવાને બદલે શિક્ષકોની તેમજ અધિકારીઓના કારણે ખરાબ થઈ રહી હોવાનું જાણવા મળે છે, જેમાં શાળાના વેકેશન ખોલવાની સાથે શાળાના શિક્ષકો દ્વારા શાળામાં આવેલા બાળકોને કરવામાં આવી સાફ સફાઈ, સાથે વાસણો તેમજ શાળાના શૌચાલયો પણ સાફ કરવામાં આવ્યા. વિસ્તારમાંના છેવાડાના ગામોમાં શિક્ષણ માત્ર કાગળોગળ થતું હોય તેવી હાલત વિસાવદરના હસનાપુર ગામે જોવા મળી હતી, જ્યાં શાળાના પહેલા દિવસે ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓ પાસે શાળામાં કરવામાં આવ્યા શૌચાલયો સાફ, સાથે સ્કૂલોના વાસણો તેમજ સફાઈ જ્યારે શિક્ષકો કરી રહ્યા હતા આરામ, જ્યારે વિડીયોમાં જોઈ કરવા લાગ્યા નાટક તેમજ બીજા બનાવમાં વિસાવદરના જ જેતલવડ ગામ શાળાના પહેલા દિવસે જ કરવામાં આવ્યો આ ગામ લોકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર, જેમાં ગામ લોકો દ્વારા શાળાના નબળ કામની ફરિયાદ ઉચ્ચ અધિકારી સુધી કરવામાં આવેલ, તેમ છતાં યોગ્ય કરવામાં નહીં આવતા ગામ લોકો દ્વારા શિક્ષણનો કરવામાં આવ્યો બહિષ્કાર. કૌશિકપુરી ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વિસાવદર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.